नमस्कार दर्शक मित्रों, डीएनटीवी ना न्यूज़ रूम माथी हूँ हेतल शाह आपનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં પત્રિકા વિતરણ કરી શરૂ કરી જનસંપર્ક યાત્રા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી સાથે અમદાવાદની મહારેલીમાં જોડાવા મોટી સંખ્યામાં કર્મચારીઓ રવાના. શહેરમાં વસવાટ કરતા કેરાલાના મલયાલમી સમાજ દ્વારા ઓણમ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી, તો પરંપરાગત સમૂહ ભોજનનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં બીજેપી દ્વારા વિવિધ વોર્ડમાં વિસ્તારોમાં જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોઈ તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે, જે અંતર્ગત કોંગ્રેસમાં ચાલી રહેલ ભ્રષ્ટાચારના વિરોધમાં વોર્ડ નંબર 2ના વિસ્તારમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો તેમજ મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા જનસંપર્ક યાત્રા શરૂ કરી ઘરે ઘરે ફરી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર 1ના નિઝામપુરા વિસ્તારની સ્વામિનારાયણ સોસાયટી પરમેશ્વર પાર્ક પાસે વોર્ડના કોર્પોરેટરો, પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો દ્વારા પણ વોર્ડ નંબર 1ના વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી જનસંપર્ક યાત્રાનું શરૂઆત કરવામાં આવી હતી. બદનામ કરવામાં આવી રહ્યા છે, જે રીતે સરકારને બદનામ કરવામાં આવી રહી છે, એ આ કોંગ્રેસની સરકારના સમગ્ર જનતાની અંદર જઈ અને જે એમને આચરેલા કૃત્યો છે એને બહાર પાડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જનસંપર્કની અંદર આજે વોર્ડ નંબર 2ની અંદર નીકળી અને આ લોકોનો જનસંપર્ક કરી રહ્યા છે અને ગુજરાતની અંદર ગુજરાતની વિકાસની જે વાતો છે એ ઘરે ઘરે જઈ અને ગુજરાતના વિકાસની વાતો હોય કે વડોદરા શહેરના વિકાસની વાતો હોય એ તમામ જનસંપર્ક દ્વારા એક વ્યક્તિને ઘરે જઈ અને સમજાવી અને આ ગુજરાતનું ગૌરવ આ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ વધારી રહ્યા છે. આજના આ જનસંપર્કમાં સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને વોર્ડ નંબર 2ની અંદર જ્યારે જનસંપર્ક યાત્રાની અંદર સૌ જોડાઈ અને ગુજરાતના તમામ જે થયેલા કામોની યાદી પત્રિકા દ્વારા લઈ અને ઘરે ઘરે આપી રહ્યા છે. જનસંપર્ક યાત્રાનું અભિયાન શરૂ થયું છે. જે રીતે કોંગ્રેસ લોકોને અને ગરીબોને ભરમાવી અને છેતરી રહી છે તેની સામે લોકોમાં જાગૃતિ આવે તેના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બુથ વાઇઝ ઘરે ઘરે સંપર્ક કરી અને લોકોમાં જાગૃતિ આવે એના માટે પત્રિકા પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું છે. તે નિમિત્તે અત્યારે વોર્ડ નંબર 1ના બુથ નંબર 52માં સ્વામિનારાયણનગર સોસાયટી, પરમેશ્વર પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં સંપર્ક યાત્રા ચાલુ છે. વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખ મહામંત્રીશ્રી તથા હોદ્દેદારશ્રીઓ, શહેરના હોદ્દેદારશ્રીઓ તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં સંપર્ક યાત્રામાં જોડાયા છે. ડભોઈની પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે સરદાર સેના દ્વારા કેન્સરના મફત આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈની પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે સરદાર સેના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના કેન્સરના દર્દીઓ માટે મફત આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી પણ વધુ દર્દીઓ મફત સારવાર કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ તેમજ વિરાજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધાર્થભાઈ પટેલ અને સરદાર સેના ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ડભોઈ તાલુકાની જનતા માટે કેન્સરના નિદાન માટે એક સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાખવામાં આવેલો છે. ડભોઈ તાલુકાની ઘણી બધી વ્યક્તિઓએ કેન્સરનું નિદાન મેળવવા માટે આ કેમ્પનો લાભ લીધેલો છે. અમદાવાદના સ્પેશિયલિસ્ટ, કેન્સર સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો અને જે લોકોએ ગોલ્ડ મેડલિસ્ટ મેળવેલા છે એવા ડૉક્ટરોની સેવા માન્ય શ્રી સિદ્ધાર્થ પટેલ દ્વારા ડભોઈમાં આ ઉભી કરવામાં આવેલી છે અને ડભોઈ તાલુકાના અને આજુબાજુના ગામડાઓમાંથી સારા એવા દર્દીઓ કેન્સરનું નિદાન કરવા માટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આ સેવાનો લાભ મેળવેલો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા યુનિટ દ્વારા પડતર પ્રશ્નોની માંગણી સાથે અમદાવાદ રેલીમાં જોડાવા રવાના થયા હતા.
ગુજરાત રાજ્યના વિવિધ સરકારી કર્મચારીઓની છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર તેમજ પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે અમદાવાદમાં યોજાનાર મહારેલીમાં જોડાવા જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, ડભોઈ, બોડેલી, નસવાડી, તિલકવાડા વગેરે ખાતેથી લક્ઝરી બસમાં બેસીને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સભ્યો રવાના થયા હતા. તો પ્રસ્થાન સમયે ભારે સૂત્રોચ્ચારોથી વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ મહારેલીમાં જોડાવા મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોતાની માંગણીઓ ન સંતોષાય તો કર્મચારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારશ્રી સાથે કોઈ પણ સમાધાન ન થતા ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના આદેશ અન્વયે આજ રોજ અમદાવાદ ખાતે મહારેલી તથા મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વડોદરા જિલ્લામાંથી આશરે 25,000થી વધારે કર્મચારીઓની ત્યાં ઉપસ્થિતિ રહેશે. અને જો સરકાર આ બાબતે કર્મચારીઓના પ્રશ્નો અંગે સમાધાનનો માર્ગ નહીં અપનાવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી પણ વધારે આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે એવું ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ તરફથી જાણવા મળ્યું છે. કર્મચારીના પડતર પ્રશ્નો માટે આજરોજ અમદાવાદ ખાતે રેલીનું આયોજન કરેલ છે. મિત્રો, કર્મચારી જો સંગઠન બતાવશે તો હું એવું નથી માનતો કે સરકાર ન ઝૂકે. ખરેખર આજની જે હાજરી જોતા આમ આના કરતાં વિશેષ હાજરી અમદાવાદની રેલીમાં જાય અને સરકારની આંખો ઉગડે કે જો સરકારી આજે બધા મેળાના આયોજન કરે છે, સરકાર સરકારી કર્મચારી થકી જ ઉજળા છે તેવું સમજીને મોદી સાહેબ આમાં વિચારીને કર્મચારીના પ્રશ્નોને વાચા આપી અને ન્યાય આપે એવી અમારી ખાસ વિનંતી છે. એને જો નહીં તો આગળના કાર્યક્રમોનું મહામંડળ દ્વારા આયોજન કરવામાં આવશે તો અમે અમારા મહામંડળે જે આદેશ આપ્યા જ છે, ગાંધી ચિંધ્યા માર્ગે જે આગળના કાર્યક્રમો આપેલા જ છે એ કાર્યક્રમો પ્રમાણે કાર્યક્રમ આપવામાં આવશે. આજે વહેલી સવારે ઓપી રોડ પર આવેલા મલ્હાર પોઈન્ટ પાસે સાકાર કોમ્પ્લેક્સના પાછળના ભાગે વીજ મીટરમાં આગ ભભૂકી ઉઠતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું. શહેરના ઓપી રોડ પર આવેલા મલ્હાર પોઈન્ટ પાસેના સાકાર કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે આવી ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. પરંતુ જીબીના કર્મચારીઓએ સમયસર ઘટના સ્થળે પહોંચી વીજ સપ્લાય બંધ ન કરતા લાખોનું નુકસાન થવા પામ્યું હતું તેમ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું. સાકાર કોમ્પ્લેક્સ જૂના મલાર પોઈન્ટની સામે એના ઇલેક્ટ્રિકના મીટર બોર્ડમાં ફાયર થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણથી. એ કોલ મળતા અમે તાત્કાલિકમાં પહોંચ્યા છે અને અમારા રીતની ફાયર કંટ્રોલ કરી લીધી છે. બહુ ટૂંક સમયમાં અમે ફાયર કંટ્રોલ કરી છે. મલાર પોઈન્ટ જે બે પોઈન્ટ કર્યા પણ છતાં આવી શકી નથી, આખો મીટર ભરી ગયો તો કલાક પછી જે બે વાળા આવી શકે છે. આગ લાગી એક મીટર લાગ્યું ત્યાં પહેલાં જાણ કરેલી હતી તો કે અમારો આ નંબર નહીં બીજે કરો, અમારો ઇલાકો લાગતો નથી. એ રીતે આખો મીટર ભરી ગયેલો છે અને જીબીની બિનકાળજી છે. જીબી કલાક પછી આવી. શહેરમાં વસવાટ કરતા કેરાલાના મલયાલમી સમાજ દ્વારા ઓણમના તહેવારની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેરાલાના મલયાલમી સમાજમાં ઓણમના 5 દિવસનો તહેવાર દિવાળી જેવું મહત્વ ધરાવે છે. દિવાળીની જેમ જ સગા સંબંધીઓ સાથે સ્નેહ મિલન, નવા વસ્ત્રોની ઝાક જમાડ અને એકબીજાને શુભેચ્છાઓ ઓણમના તહેવારમાં પાઠવવામાં આવે છે, જે અંતર્ગત પ્રતિભા આર્ટ સ્પોર્ટ અને કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બરોડા દ્વારા ઓણમના તહેવાર નિમિત્તે પરંપરાગત સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મલયાલી સમાજ કા લોગ સબ મિલકે પરિવાર બોલકે એક યે કિયા હુઆ હૈ ઉસમે ઓણમ કા ફેસ્ટિવલ મે આજ ગુજરાત કા નહીં ઓલ ઓવર ઇન્ડિયા મે જો જિતના ભી લોગ હો મલયાલી સાઉથ ઇન્ડિયન લોગ હો ઓર ઓલ ઇન્ડિયન સબકો હમારા ઓણમ કા શુભ આશંસા હમ સબકો દેતા હૈ. और आज का दिन बोलेगा तो केरला में ऐसा दिन माना जाता है जैसे दिवाली का दिन सब लोग अच्छा कपड़ा अच्छा खाना, जैसे साल में कुछ ये नहीं हुआ का दिन नौकरी करके शाम को घर पे आके जो मिलता है वो खा के ऐसे रहता है, पर आज का दिन ऐसे नहीं है.
सब लोग जो गरीब लोग से लेके सब लोग अच्छा कपड़ा और अच्छा खाना सब मिलकर ये पांच दिन एकदम खुशी खुशी से रहता है मेन ओणम का जो ये। शहर कांग्रेस समिति द्वारा आज शहर ना विविध विस्तारों में घर नु घर योजना ना फॉर्म नु वितरण करवामां आव्यु हतु। जो कांग्रेस पक्ष सत्ता पर आवशे तो गुजरात नी तमाम बहनों ने घर नु घर आपवामां आवशे तेवी जाहेरात बाद 21 तारीखे अनेक विस्तारों में फॉर्म वितरण करवामां आव्यु हतु, जेमां महिलाओना अभूतपूर्व धसाराने पगले बीजा तबक्कामां आजरोज शहेरना 35 बूथ पर फॉर्म वितरण करवामां आव्या हता। तेमज कोईनी वातोमां भमराया वगर चोक्कसपणे घर आपवानो कोंगी आगेवाने रणटंकार कर्यो हतो। दर्शक मित्रों, आ हता अत्यार सुधीना समाचारो। आवतीकाले नवा समाचारो साथे फरीथी मळीशुं। त्यां सुधी DNTV परिवारनी समग्र टीमने रजा आपशो। नमस्कार।